ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? અચ્છા, આપણે હવે ધોરણ 9 વિજ્ઞાન પાઠ 1 જે આપણે પૂર્ણ કર્યો પૂરો કર્યો કે આપણી આસપાસના દ્રવ્યો, બરાબર, આના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી. આજે આપણે પાઠ 5 જોઈશું, જેનું નામ છે સજીવનો પાયાનો એકમ. તો એના વિશે આપણે વિગતવાર અભ્યાસ આ પાઠમાં કરવાની છે કે સજીવો જે છે બધા, તો એનો પાયાનો એકમ કયો છે, બરાબર. એના વિશે આપણે વિગતવાર આ પાઠમાં ચર્ચા કરશું, જેમાં સજીવનો પાયાનો એકમ કોષ છે. આ કોષ શબ્દ સૌથી પહેલા કયા વૈજ્ઞાનિકે આપ્યો, બીજા બધા વૈજ્ઞાનિકોએ પ્રકરણ 5 ફાળો આપ્યો સજીવનો પાયાનો એકમ, એના વિશે આપણે પછી વિગતવાર ચર્ચા કરશું આ પાઠની અંદર. એ સિવાય કોષના જે બધા અલગ અલગ ભાગો છે, કે કોષ રસપટલ, કોષ દિવાલ કોને કહેવાય, કોષ કેન્દ્ર કેને કહેવાય, એની રચના કેવી હોય, બરાબર. પછી કોષ રસની અંદર અલગ અલગ બધી અંગિકાઓ આવેલી છે, તો એ અંગિકાઓની રચના કેવી હોય, એનું સ્થાન શું, એનું કાર્ય શું, બરાબર. આ બધી બાબતોનો આ પાઠની અંદર આપણે વિગતવાર અભ્યાસ. સજીવો શેના બનેલા હોય છે? સજીવો શેના બનેલા? કે સજીવનો પાયાનો એકમ, બરાબર, શું છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ. સજીવો શેના બનેલા હોય છે? આપણે સ્ટાર્ટ કરીએ, પાઠની શરૂઆત કરીએ કે સજીવનો પાયાનો એકમ. તો એમાં સૌથી પહેલો મુદ્દો જે છે એ છે સજીવો શેના બનેલા હોય. કોઈ પણ સજીવ હોય તો એ શેના બનેલા હોય. પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. સજીવો શેના બનેલા હોય છે? રોબર્ટ હુકે સન 1665માં વૃક્ષના સૌથી બહારના રક્ષણાત્મક આવરણ છાલના પાતળા છેદમાંથી કોષની શોધ કરી, બરાબર. તો સૌથી પહેલા રોબર્ટ હુક, યાદ રાખજો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા, જેમણે 1665ની અંદર એક ભૂચ નામનું વૃક્ષ હોય એની છાલ માનો એક છેદ લઈ અને એને એક માઇક્રોસ્કોપમાં એને અભ્યાસ કર્યો. અને એ માઇક્રોસ્કોપમાં જેને અભ્યાસ કર્યો, જેને બીજું સૂક્ષ્મ દર્શક યંત્ર પણ કહેવાય માઇક્રોસ્કોપ, બરાબર, કે જેણે પોતે બનાવેલું માઇક્રોસ્કોપ, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતે માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. એને બનાવેલા માઇક્રોસ્કોપની અંદર એને આ રીતે ભૂચ નામનું જે વૃક્ષ હોય એની છાલમાં નો છેદ લઈ અને એને પોતે બનાવેલા માઇક્રોસ્કોપમાં એને અભ્યાસ કર્યો. તો એનામાં એમણે આવી રીતે, તમે અહીંયા જોઈ શકો છો, અલગ અલગ નાના 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 ખાના જેવી એને રચના જોવા મળી, બરાબર. અને એ નાના નાના જે ખાના, જેને એને કોષ નામ આપ્યું, બરાબર. તો આ રીતે કોષની શોધ સૌથી પહેલા કોણે કરી? તો યાદ રાખજો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. તેણે આ કોષોનું તો આ રીતે એમણે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક જે છે, આ રીતે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આ છાલની અંદર ખાના ખાના જેવી રચના જોઈ, જેને શું નામ આપ્યું, કોષ નામ આપ્યું. સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા અવલોકન કર્યું હતું. સંરચનાઓ મધપુડાના ખાના જેવી દેખાતી હતી. અને રચના કોના જેવી હતી? તો એ રચના જે છે એ મધપુડો જે હોય, તમે બધાએ મધપુડો જોયો હશે, મધપુડામાં જેમ ખાના 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 જોવા મળે છે, તમને અહીંયા મધપુડાનું પણ ચિત્ર બતાવેલું છે, એમાં જેમ ખાના ખાના જોવા મળે છે, તો એને એ રીતના જ ખાના એમણે આ ની અંદર જોવા મળ્યા. જે છાલનો જે એમણે પાત્રો છેદ લીધો એમાં એમણે આ રીતના જ ખાના જોવા મળ્યા. એટલે એને શું નામ આપ્યું, કોષ, એવું શબ્દ આપ્યો, કોષ નામ આપ્યું. કોષ એટલે ઇંગ્લિશમાં એને સેલ કહેવાય, એટલે એક રૂમ જેને કહેવાય, એક ખંડ, ઓરડો જેને આપણે કહીએ, બરાબર છે. તો એવું આવા આવા ખાના ખાના જોવા મળ્યા, જે દરેક ખાનાને એને કોષ એવો શબ્દ આપ્યો. આ ખાનાઓ ખાલી હતા,
છાલના કોષો મૃત હતા અને કોઈ પણ જાતના દ્રવ્યો વગરના હતા. બરાબર, ખાના કેવા હતા? બધા તો ખાલી હતા, કારણ કે કોષ કેવો હતો? મૃત હતો. જો જીવંત કોષ હોય તો એની અંદર આપણને દ્રવ્ય જોવા મળે, પણ આ મૃત હતો એટલે એમાં કોઈ જાતનું દ્રવ્ય જોવા મળ્યું નહીં. તેણે આ ખાનાઓને કોષ નામ આપ્યું. કોષનો લેટિન ભાષામાં અર્થ નાનો ઓરડો થાય છે. બરાબર, તો આજે ખાના ખાના જોવા મળે આ તો એ ખાનાઓને શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. અને કોષનો અર્થ શું થાય? તો લેટિન ભાષામાં એનો અર્થ થાય છે નાનો ઓરડો. દરેક સજીવ બીજા સજીવ કરતા અલગ હોઈ શકે, પરંતુ તે દરેક ભિન્ન ભિન્ન નાના એકમોનો બનેલો છે, જેને કોષો કહે છે. બરાબર, આપણે જોઈએ કે પૃથ્વી ઉપર દરેક સજીવો આપણને અલગ અલગ જોવા મળે. એક સજીવ બીજા સજીવ કરતા કેવો છે? અલગ છે. પરંતુ જે એ અલગ અલગ નાના નાના એકમોનો બનેલો છે એને શું કહેવાય? કોષ કહેવાય. બરાબર, દરેક સજીવ એક આવા નાના 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 એકમો નાના નાના કોષનો બનેલો છે, એટલે એને સજીવ ભલે અલગ અલગ હોય, આકાર ભલે અલગ અલગ હોય, દેખાવ ભલે અલગ અલગ હોય, બરાબર, પરંતુ દરેક સજીવ જે છે એ આવા અલગ અલગ નાના એકમોના બનેલા છે, જેને કોષ કહેવામાં આવે છે. આ ઘટના નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ ખૂબ જ અગત્યની ઘટના છે. આવું સૌ પ્રથમવાર રોબર્ટ હુકે અવલોકન કર્યું કે સજીવો ભિન્ન ભિન્ન એકમો ધરાવે છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં આજ સુધી કોષ શબ્દનો ઉપયોગ થાય છે. ચાલો આપણે આ નાના એકમોને સમજવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. બરાબર, અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે જેની મદદથી આપણે જે ડુંગળીનો કોષ, એ ડુંગળી એટલે વનસ્પતિ, બરાબર, તો વનસ્પતિનો કોષ કેવો હોય એની આપણે અહીંયા સમજૂતી એક પ્રવૃત્તિ દ્વારા મેળવશું. એનો જે નાનો એકમ છે જ કોષ, બરાબર છે, એ આપણે અહીંયા જોવાનો છે કે ડુંગળીના કોષ કેવા હોય, તો એની પ્રવૃત્તિ તમને અહીંયા બતાવેલી છે. ડુંગળીનો એક નાનો ટુકડો લો. બે ચીપિયાની મદદથી ડુંગળીને અંતર્મુખ સપાટીની છાલને ઉતારી લો. તેને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. આવું કરવાથી પટલ વળી જતા તે સુકાઈ જતા અટકશે. બરાબર, ડુંગળી લઈ અને એનો એક ઉપરનું પડ હોય એ કાઢવાનું, અને એની અંદર બીજી આંતર છાલ હોય એકદમ પાતળી, એનો એક ટુકડો લઈ અને એને પેલા પાણીમાં નાખવાનું, બરાબર છે, અને પછી ટુકડાને એક સ્વચ્છ આવી રીતે કાચની જે સ્લાઇડ જે તમે અહીંયા જોઈ શકો છો એની ઉપર મૂકવાની. એક સ્વચ્છ કાચની સ્લાઇડ લો. તેના પર પાણીનો એક ટીપું મૂકો. એક નાનો પટલનો ટુકડો બ્રશની મદદથી સ્લાઇડ પર મૂકો. પટલને સ્લાઇડ પર લંબાવીને સપાટ કરો. સેફ્રેનીના દ્રાવણનું એક ટીપું પટલ પર મૂકો. બરાબર, આ એક અભિરંજિત છે જેનાથી કોષ આપણને વ્યવસ્થિત એના ભાગો દેખાય, એટલે એને અભિરંજિત કરવા માટે અહીંયા સેફ્રેનિન નામનું દ્રવ્ય વપરાય છે. બરાબર, બીજું મિથાઇલ ઓરેન્જ પણ વપરાય છે કે જેનાથી કોષ જે છે વ્યવસ્થિત દેખાય, એના બધા ભાગો દેખાય, એટલા માટે આપણે આને અભિરંજિત કરીએ છીએ. પટલ પર સોયની મદદથી કવર સ્લિપ એ રીતે મૂકો કે હવાના પરપોટા અંદર ના પ્રવેશે. આ ડુંગળીના પટલની હંગામી સ્લાઇડ છે. બરાબર, આ કાયમી નથી, હંગામી, ટૂંક સમય માટે આપણે એને રાખી શકીએ એમ. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે પટલનું અવલોકન કરો. બરાબર, આ જે સૂક્ષ્મદર્શક યંત્ર તમને છે અહીંયા, એની અંદરથી આપણે આ જે ડુંગળીનો જે કોષ છાલ લીધી અને તો એનો અભ્યાસ કરીએ, માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને આજે તમને ચિત્ર જોઈ શકો છો, એવા ખાના ખાના તમે જોઈ શકો છો એવી રચના જોવા મળે છે. બરાબર, આ ડુંગળીના કોષો છે. સ્લાઇડને પહેલા લો પાવર અને પછી હાઈ પાવર વડે અવલોકન કરો. બરાબર, લો પાવરમાં અવલોકન કરવાનું, હાઈ પાવરમાં અવલોકન કરીશ તો શું તમને જોવા મળે છે? બરાબર છે, એનું ઝૂમ જેને કહીએ ને 10 ગણું, ઓલું 45 ગણું વધારે તમને દેખાડે, એ રીતે લો અને હાઈ પાવર એ પ્રમાણે. લંબચોરસ રચનાઓ એકબીજા સાથે જોડાયેલી આપણને જોવા મળે છે. આવી રીતે આપણને લંબચોરસ આકારની રચનાઓ જોવા મળે છે,
જે બધા એકબીજા એકબીજા સાથે જોડાયેલી છે. એક કાગળ પર આ સંરચનાઓ દોરવાનો પ્રયાસ કરો. આ જ પ્રયોગ વિવિધ કદની ડુંગળી લઈને કરો. બરાબર, તો અહીંથી આપણે અલગ અલગ કદની ડુંગળી લો, નાની મોટી, પણ બધામાં એક જ સરખા આપણને કોષ જોવા મળશે. આપણે શું નિહાળીએ છીએ? આપણે નિહાળીશું કે દરેક વિવિધ કદની ડુંગળીઓમાં એક સરખી સંરચનાઓ જોવા મળે છે. નાની નાની સંરચનાઓ ડુંગળીનો મૂળભૂત એકમ છે. આ જ રીતે દરેક સજીવો મૂળભૂત એકમોના બનેલા છે, જેને કોષો કહે છે. બરાબર, આ રીતે દરેક સજીવ જે છે, જેમ ડુંગળીમાં અલગ અલગ ચોરસ ચોરસ ખાના જોવા મળ્યા તો એને કોષ કહેવાય. તો આ રીતે દરેક સજીવ જે છે, આ મૂળભૂત જે એકમ છે, બરાબર, જેને કોષ કહેવાય, તો એના જ બનેલા હોય છે. કોષના ઇતિહાસમાં કેટલાક વૈજ્ઞાનિકોનું મહત્વનું યોગદાન. કેટલાક વૈજ્ઞાનિકોએ કોષના અભ્યાસમાં પોતાનો ફાળો આપ્યો છે. 1665માં અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હુકે ઓક વૃક્ષની છાલના પાતળા છેદનું પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કર્યું. તેમાં જોવા મળેલી સંરચના માટે તેણે કોષ શબ્દનો ઉપયોગ કર્યો. બરાબર, 1674માં લિવોન હોક. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપ્યું છે. બરાબર છે, તો એમાં જે વાત કરી કે સૌથી પહેલો જે કોષ શબ્દ કોણે આપ્યો, તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપ્યો. બરાબર, જેને કોષની શોધ કરી. ત્યાર પછી બીજા બધા ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા એના પછી, અને એમણે આ રીતે કોષનો અભ્યાસ કરતા ગયા, અને એને બધા અલગ અલગ અભ્યાસ દ્વારા એને ઘણી બધી માહિતી આપતા ગયા, અને આ રીતે કોષના ઇતિહાસની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો રહેલો છે. ત્યાર પછી રોબર્ટ હુક પછી આવ્યા લ્યુવેન હોક. સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષ કેન્દ્રનું અવલોકન કર્યું, તેમજ મુક્તજીવી કોષો જેવા કે બેક્ટેરિયા, પ્રોટોઝોન અને શુક્રકોષો પણ નિહાળ્યા. પછી એમણે આ લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિક છે, તો એને પોતે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી શું કર્યું, તો કોષની અંદર, બરાબર, આપણે ડુંગળીના કોષ જોયો તો એમાં તમને વચ્ચે એક ટપકું પણ હતું, ટપકા જેવું, તેને કોષ કેન્દ્ર કહેવાય. તો એ કોષ કેન્દ્રનો એમણે અભ્યાસ કર્યો. એ સિવાય એમણે મુક્તજીવી સજીવ જેવા કે બેક્ટેરિયા, પ્રોટોઝોઅલ, શુક્રકોષ આવાનો પણ બધો અભ્યાસ એમણે આ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર વડે કર્યો. 1831માં રોબર્ટ બ્રાઉને વનસ્પતિ કોષમાં ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણન કર્યું. પછી 1831ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક આવ્યા, અને એમણે આ કોષનો અભ્યાસ કર્યો. તો એમાં તમે જોયો, આ ડુંગળીનો તમને અહીંયા કોષ બતાવેલો છે, તો એની વચ્ચે જો તમને અહીંયા ટપકું દેખાય છે, તો એ જે ગોળાકાર જે ટપકું જે છે, તો એને એને કોષ કેન્દ્ર કીધું. શું નામ આપ્યું એમણે? કોષ કેન્દ્ર એવું એમણે નામ આપ્યું. એના તરીકે એને વર્ણન કર્યું. 1839માં સ્લાઇડન અને શ્વોને વનસ્પતિ પેશીનું અવલોકન કર્યું અને પ્રાણી પેશીનો અભ્યાસ કર્યો. બરાબર, પછી એના પછી આવ્યા 1839માં સ્લાઇડન અને શ્વોન. આ બંને વૈજ્ઞાનિકોએ શેનો અભ્યાસ કર્યો? વનસ્પતિ પેશીનો. બરાબર, હવે કોષ છે ને સજીવનો પાયાનો એકમ છે. જેમ આપણે મકાન બનાવીએ તો મકાન બનાવવા માટે પાયાનો એકમ કયો છે? ઈંટ. બરાબર, તો ઈંટ, એક એક ઈંટ આપણે જોડતા જઈએ તો શું બને? એક દિવાલ તૈયાર થાય. બરાબર છે, આવી રીતે દિવાલો ભેગી થાય તો શું બને? એક રૂમ બને, એક ઓરડો બને. આવા રૂમો બધા ભેગા કરીએ તો શું બને? એક મકાન બને. બરાબર છે, તો એ જ રીતે સજીવના શરીરનો પાયાનો એકમ કયો છે? તો કે કોષ છે. અને આવા બધા કોષો ભેગા થાય ને, જે સરખા કાર્યો કરનારા જે બધા કોષો છે, બરાબર, સજીવ જે છે ને એ બે પ્રકારના હોય, તમને ખ્યાલ છે કે એક કોષી અને બહુકોષી. તો એ જેનું સજીવનું શરીર એક જ કોષનું બનેલું હોય એને એક કોષી સજીવ કહેવાય. આખું શરીર એક જ કોષનું બનેલું હોય, અને જે સજીવનું શરીર ઘણા બધા કોષોનું બનેલું હોય તો એને બહુકોષી સજીવ કહેવાય. અને બહુકોષી સજીવોમાં કોષ વિભાજન હોય, કોષને અલગ અલગ કાર્યો પહેલા એ પ્રમાણે કામ કરે.
તો એક જ પ્રકારના જે કોષો હોય ને એ બધા ભેગા થાય ને તો પેશી બને, જેમ ઈંટ બધી ભેગી કરી તો કેમ દીવાલ બને, એ રીતે કોષો ભેગા થાય ને તો શું બને, પેશી બને. પછી જે રીતે બધી દિવાલો ભેગા થાય ને એક રૂમ ઓરડો બને, એ રીતે પેશી ભેગી થાય ને તો શું બને, એક અંગ બને, આપણા શરીરનું કોઈ અંગ બને. પછી જેમ રૂમ બધા ભેગા થાય, ઓરડા ભેગા ભેગા થાય, એમ આખું મકાન, એમ મકાન બને, એ રીતે બધા અંગો ભેગા થાય ને તો એક તંત્ર બને. અને તંત્ર બધા ભેગા થાય એમ આપણું આખું શરીરની રચના થાય. બરાબર, કોષ ભેગા થાય તો શું બનશે, પેશી બનશે, પેશીનું નિર્માણ થાય. પેશી ભેગી થશે તો અંગનું નિર્માણ કરશે. બરાબર, દાખલા તરીકે જઠર છે, આંતરડું છે, આવા બધા અંગો નું નિર્માણ થાય. અને અંગો બધા ભેગા થાય ત્યારે તંત્ર બને. જેમ કે અલગ અલગ આપણા શરીરમાં તંત્રો છે, શ્વસન તંત્ર છે, પછી પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, વહન તંત્ર છે, આવા બધા તંત્રો છે. તો આ બધા તંત્રો ભેગા થશે એટલે શું બનશે, આપણું આખું શરીર નિર્માણ કરશે. તો આ સ્લાઇડર અને સોન નામના વૈજ્ઞાનિકે શું કર્યું, વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો અને પ્રાણી પેશીનો એમણે અભ્યાસ, ઉપરાંત કોષવાદ રજૂ કર્યો અને એને કોષવાદ આપ્યો. યાદ રાખજો, કોષવાદ કોને રજૂ કર્યો, આવો પ્રશ્ન આવે તો સ્લાઇડન અને સોન નામના વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો છે. બરાબર, સ્લાઇડન અને સોન નામના વૈજ્ઞાનિકે તો શું કોષવાદ રજૂ કર્યો એ આપણે જોઈએ. કોષવાદ આ મુજબ છે, દરેક સજીવો કોષોના બનેલા છે, કોષ એ સજીવનો મૂળભૂત એકમ છે. બરાબર, એના લીધે કોષવાદ રજૂ કરે. શું કરે તો કે દરેક સજીવ શેનો બનેલો છે, કોષનો બનેલો છે, અને કોષ છે એ સજીવનો શું કહેવાય, મૂળભૂત એકમ કહેવાય. આ એને કોષવાદ રજૂ કર્યો. બરાબર, તો તમને પરીક્ષામાં પૂછાય કે કોષવાદ કોણે રજૂ કર્યો, બરાબર છે, તો સ્લાઇડન અને શોન. અને કોષવાદ રજૂ કર્યો તો આ બે કોષવાદ કયો હતો, તો આ બે મુદ્દા લખવાના અંદર આવે. 1855માં જર્મન વિજ્ઞાની વિર્શોવે કોષવાદને પુનઃ વિસ્તૃત કર્યો. પછી ત્યાર પછી 1855માં, બરાબર, 1839માં બે વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો. ત્યાર પછી 1855માં વિર્શોવ નામના વૈજ્ઞાનિક આવ્યા, જેણે આજે બંને વૈજ્ઞાનિકો સ્લાઇડન અને શોન જે કોષવાદ રજૂ કર્યો તો એને વધારે થોડોક વિસ્તૃત કર્યો. બરાબર, થોડોક વધારે અંદર મુદ્દા ઉમેર્યા અને સૂચવ્યું કે નવા કોષો, એને શું કીધું, આ તો કોષવાદ તો બે મુદ્દા જે રજૂ કર્યા હતા સ્લાઇડન શોન, એને આજે વિશ્વ નામના વૈજ્ઞાનિકે થોડોક એમાં વિસ્તૃત કર્યો, વધારો કર્યો, જેમાં એને કીધું કે જે નવા કોષોનું સર્જન, જે નવો કોષ બને, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો, તમને બતાવે છે કે એક કોષ છે એમાંથી અહીંયા બે કોષ બને છે, નવા કોષ બને. તો નવા કોષો શેમાંથી બને, તો જે પહેલા જે પૂર્વ અસ્તિત્વ જે ધરાવે છે એ કોષમાંથી જ નવા કોષો બને છે. નું સર્જન પુનઃ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય છે. 1839માં પર્ગિન્જે કોષના જીવંત દ્રવ્યને પ્રોટોપ્લાઝમ નામ આપ્યું. પછી 1839માં એક વૈજ્ઞાનિક હતા પર્કિન્જ, બરાબર, એને આ કોષની અંદર એક વચ્ચે અંદર દ્રવ્ય ભરેલું હોય, જીવંત દ્રવ્ય, તો એ દ્રવ્યને શું નામ આપ્યું એને, પ્રોટોપ્લાઝમ. બરાબર, બીજું એને જીવરસ પણ કહેવામાં આવે છે. બરાબર, પ્રોટોપ્લાઝમ એવું નામ એને આપ્યું. તો યાદ રાખજો, બરાબર, જીવરસ બીજું કહેવાય, તો જીવરસની શોધ કોણે કરી, તો પર્કિન્જે. બરાબર, તો આ રીતે તમને અહીંયા આખો એક કોઠો આપેલો છે જેમાં દરેક વૈજ્ઞાનિકોનો ફાળો, કોષના ઇતિહાસની અંદર જે જે વૈજ્ઞાનિકોનો ફાળો છે, યોગદાન જે છે, એ તમને અહીંયા વર્ષ વાઇઝ અને કયા કયા વૈજ્ઞાનિકોએ ફાળો શું આપ્યો એ આખું તમને અહીંયા રજૂઆત કરી છે. બરાબર, તો યાદ રાખજો, આમાંથી નાના નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. મેગ્નિફાઇંગ લેન્સની શોધને લીધે ઘણા સૂક્ષ્મદર્શી સજીવોની શોધ થઈ. પછી જયારે મેગ્નિફાઇંગ ગ્લાસની શોધ થઈ, જેને આપણે બિલ્લોરી કાચ કહીએ છીએ, બરાબર, એની શોધ થવાથી પછી આવા ઘણા બધા સૂક્ષ્મદર્શી સજીવોનો પણ અભ્યાસ થવા લાગ્યો, એની પણ શોધ થઈ. બરાબર છે, માઇક્રોસ્કોપની મદદથી. ત્યારબાદ એવું જાણવા મળ્યું કે એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે નિર્માણ પામી શકે છે. આવા સજીવોને એક કોષી યુનિસેલ્યુલર સજીવો કહે છે. બરાબર, કે પછી આજે મેગ્નિફાઇંગ ગ્લાસની શોધ થઈ,
ત્યાર પછી આવા સૂક્ષ્મ જીવો જે છે એનો પણ શોધ થઈ અને એવું જાણવા મળ્યું કે આવા બધા જે સજીવો છે કે જે સજીવો એક જ કોષ એનું એક જ કોષ આખું સંપૂર્ણ સજીવ બનાવે. બરાબર, આપણી અંદર તો ઘણા બધા કોષો ભેગા થઈને આખું શરીર બન્યું છે, પણ અમુક એવા સજીવો છે કે જેનું આખું શરીર એક જ કોષનું બનેલું છે, એક જ કોષ બધું કામ કરે. તો એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે નિર્માણ પામે એવા સજીવને શું કહેવાય? એક કોષી સજીવો કહેવાય, જેવા કે અમીબા, પેરામીશિયમ, ક્લેમિનોમોનાસ, અમુક બેક્ટેરિયા, આ બધા એમના એક કોષી સજીવોના ઉદાહરણો છે. યુનિ એટલે એક, અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા એક કોષી સજીવોના ઉદાહરણો છે. જ્યારે એક જ સજીવ શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે, જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે, આ પ્રકારના સજીવોને બહુકોષી મલ્ટીસેલ્યુલર સજીવો કહે છે. બરાબર, કે જે સજીવનું શરીર એક કરતા વધારે કોષોનું બનેલું હોય, એટલે ઘણા બધા કોષોનો સમૂહથી બનતું હોય, બરાબર, અને અલગ અલગ કાર્યો માટે એ શરીરના અલગ અલગ શું બનાવતા હોય, ભાગો નિર્માણ કરતા હોય, તો એવા સજીવોને શું કહેવાય? બહુકોષી સજીવો કહેવાય. મલ્ટી એટલે ઘણા. બહુકોષી સજીવો સમાન અથવા વિવિધ પ્રકારના ઘણા કોષોના બનેલા છે, જે વિભિન્ન કાર્યો કરે છે. તેથી એવું કહી શકાય કે પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. આના પરથી કોષવાદ સાબિત થાય છે, જે મુજબ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવે છે. 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના સંશોધન સાથે કોષની જટિલ સંરચના અને તેમની અંગિકાઓનો અભ્યાસ વધુ સરળ બન્યો. પછી 1940ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. બરાબર, યાદ રાખજો ક્યારે હતી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ? 1940માં. તો એના દ્વારા પછી કોષનો એકદમ વધારે અભ્યાસ સરળ બન્યો. કોષની અંદર શું હોય, બરાબર, કોષની રચના કેવી હોય, તો કોષની જે બધી રચના છે, સંરચના, જટિલ સંરચના, અને એની અંદર રહેલી બધી અંગિકાઓ, તો એ બધી અંગિકાઓનો અભ્યાસ કેવો બન્યો? સરળ બન્યો, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા બાદ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો રેઝોલ્યુશન પાવર લેબોરેટરીમાંના સરળ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કરતા વધારે હોય છે. બરાબર, આ સાદું માઇક્રોસ્કોપ છે, આ બાજુ તમને બતાવ્યું છે તે, અને આ બાજુ જે છે જમણી બાજુ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, જેનું રેઝોલ્યુશન એટલે મતલબ કે એનું જે પાવર જેને કહીએ કેવો હોય, વધારે હોય છે. બરાબર છે, આમાં તમે જોઈ, સાદામાં તમને ખાલી કોષ દેખાય છે, પણ આ કોષની અંદર શું હોય, બરાબર છે, તો એ જોવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે. તેના લીધે વસ્તુઓ કદમાં ખૂબ મોટી અને સ્પષ્ટ દેખાય છે. રેઝોલ્યુશન પાવર વધારે હોય, એની અંદર રહેલી વસ્તુ આપણે ખૂબ મોટી દેખાય અને સ્પષ્ટ દેખાય. પ્રવૃત્તિ પ્રકૃતિમાં જોવા મળતા વિવિધ પ્રકારના કોષોને સમજવા આપણે એક પ્રવૃત્તિ કરીએ. વિવિધ કદની ડુંગળીઓ લો અને તેના પર્ણના આવરણ, મૂલાગ્ર કે પટલ લઈને હંગામી અસ્થાપન કરો. તમને શું જોવા મળ્યું? તમને જોવા મળશે કે દરેક કોષોની મૂળભૂત રચના કે ડુંગળી લેવાની અને ડુંગળીનું પાંદડાનું આપણે છેદ લઈ અને એને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરવો, એના કોષોનો મૂળનો અભ્યાસ કરવાનો, બરાબર, મૂલાગ્રનો અભ્યાસ કરવાનો, ડુંગળીનું જે અંદરનું પડ હોય, બરાબર, એનો અભ્યાસ કરવાનો, દરેકની એ કોષોનું આપણે નિર્માણ કોષો આપણે અભ્યાસ કરીએ, તો આપણે જોઈએ છીએ કે કોષની મૂળભૂત રચના કેવી છે, બધામાં સરખી છે. બરાબર છે, બધાની સમાન છે. જ્યારે કેટલાક સજીવોમાં વિવિધ પ્રકારના કોષો હોય છે, ડુંગળીની અંદર આપણને એક જ પ્રકારના બધા કોષો જોવા મળે છે, જેની મૂળભૂત રચના બધી સેમ છે, પણ અમુક સજીવો એવા હોય છે કે જેની અંદર આપણને અલગ અલગ પ્રકારના કોષો જોવા મળે. જેમાં આપણે આપણી વાત કરીએ મનુષ્યની, તો આપણો રુધિરનો કોષ, એનો આકાર અલગ છે, પછી આપણો જે શુક્ર કોષ છે એનો આકાર અલગ છે, આપણો ચેતા કોષ છે એનો રચના અલગ છે,
બરાબર, અહીંથી આપણે અલગ અલગ રચના જોવા મળે છે. કોષોનો આકાર અને કદ ભિન્ન ભિન્ન હોય છે. આ વિભિન્ન લાક્ષણિકતાઓ કોષોનો કોઈ પણ અંગ પર ચોક્કસ ક્રિયા કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અમીબા તેનો આકાર બદલી શકે છે કારણ કે અમીબાના કોષો નમ્યતા ધરાવે છે, જે તેનો આકાર બદલવામાં મદદ કરે છે. બરાબર, અમીબા જે છે નામનું સજીવ છે, એક કોષી પ્રાણી છે, એક કોષી સજીવ છે, જેનો કોઈ ચોક્કસ આકાર છે નહીં, પોતાનો આકાર બદલી શકે છે કારણ કે એના કોષો કેવું છે, નમ્યતા ધરાવે છે. બરાબર છે, અને જેના કારણે એ પોતે પોતાનો આકાર બદલી શકે છે. બીજી બાજુ કેટલાક કોષોનો આકાર નિશ્ચિત હોય છે અને તે કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા હોય છે, અને અમુક કોષો એવા હોય છે કે જેનો આકાર કેવો હોય, નક્કી હોય, નિશ્ચિત જ હોય, અને એ બધા કોષો જે છે એ ચોક્કસ કાર્ય કરતા હોય છે. બરાબર, અહીંયા આપણને મનુષ્યની અંદર રહેલા અલગ અલગ કોષો બતાવેલા છે કે સ્નાયુ કોષ, રક્ત કોષ, ચરબીના કોષ, ચેતાકોષ અને શુક્ર કોષો. ઉદાહરણ તરીકે, મનુષ્યના ચેતાકોષોનો આકાર લાક્ષણિક હોય છે અને તે કોઈ એક ચોક્કસ કાર્ય કરે છે. તેનું કામ મગજમાંથી સંકેતોને શરીરના વિવિધ ભાગોમાં લઈ જવાનું અને પાછા લાવવાનું છે. બરાબર, એમાં ચેતાકોષની વાત કરીએ તો ચેતાકોષનો આકાર કેવો છે, તો એક નિશ્ચિત છે. બરાબર છે, અને ચેતાકોષ શું કામ કરે, તો એ મગજમાંથી સંકેતો જે હોય એને શરીરના અલગ અલગ ભાગો સુધી લઈ જાય અને પાછા લઈ આવે. આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ તો આપણને કઈ રીતે ખબર પડે છે કે ગરમ છે કે ઠંડી છે, કે કોઈ પણ વસ્તુનો અહેસાસ કેવી રીતે, સંવેદના કેવી રીતે થાય, તો આપણા શરીરના દરેકે દરેક અંગો પાસે આવા ચેતાકોષો આવેલા હોય કે જે આવા બધા સંદેશાઓને લઈ, સંકેતોને લઈ અને એને મગજ સુધી પહોંચાડે, અને મગજ દ્વારા એ પાછો સંકેતો જે છે એ ફરી પાછો જે તે અંગ સુધી લઈ જવાનું કામ કરે. એટલે બધા ચોક્કસ કાર્ય કરે છે. આપણા શરીરના જે ચેતાકોષ છે, જે રીતે જે રુધિર કોષ છે, શુક્રકોષ છે, સ્નાયુકોષ છે, એ બધાનું કાર્ય કેવું છે, એક નિશ્ચિત છે. બરાબર, એમાં તમને અહીંયા એક ચેતાકોષનું કાર્ય અહીંયા બતાવ્યું. કોષો કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. કોષની આ અસરકારક કાર્યક્ષમતા દરેક સજીવોનું લક્ષણ છે. મનુષ્યો બહુકોષી સજીવો હોવાથી દરેક કોષને સારી રીતે કાર્ય કરવા માટે અન્ય કોષો સાથે સહકાર સાધવો પડે છે. બહુકોષી સજીવોમાં આ પ્રકારના સહકારને કોષોનું શ્રમ વિભાજન કહી શકાય. બરાબર, કે આપણે મનુષ્ય જે કેવા છીએ, બહુકોષી સજીવ છીએ, તો એમાં દરેક કોષને બીજા કોષો સાથે શું કરવું પડે, સહકાર સાધવો પડે. બરાબર છે, અને સહકાર સાધીને કામ કરવું પડે છે, તો એને શું કહેવાય, શ્રમ વિભાજન કહેવાય. આપણા શરીરમાં જઠર ખોરાકને વલોવાનું કામ કરે છે અને તેના લીધે તેનું પાચન થાય છે. મૂત્રપિંડ એ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતું મુખ્ય અંગ છે, જે જરૂરી પદાર્થોનું પુનઃ શોષણ કરી નક્કામા પદાર્થોનો નિકાલ કરે છે. બરાબર, જેમ કે જઠર છે, તો જઠર શું કામ કરે આપણું, તો ખોરાકની અંદર વલોવે અને ખોરાકની અંદર રહેલા ઘટકોનું પાચન કરે, એટલે પાચન કરે ને કરવાનું કામ કરે. અને આપણું મૂત્રપિંડ જે છે એ શું કાર્ય કરે છે, તો આપણા શરીરની અંદર જે નકામો પદાર્થ, બરાબર, તો એ નકામો પદાર્થ જેને ઉત્સર્ગ પદાર્થ કહેવાય, તો એ નકામા પદાર્થ ઉત્સર્ગ પદાર્થોને નિકાલ કરવાનું કામ કરે છે. બરાબર, અને નિકાલ કર્યા પછી જે જરૂરી હોય છે, જે ઘટકો વળી પાછા જરૂરી હોય, એને વળી પાછું પુનઃ શોષણ પણ કરે, તો એનું કામ એ છે મૂત્રપિંડનું. હૃદય પંપ જેવું કાર્ય કરે. આપણું હૃદય શું કામ કરે, પંપનું કામ કરે, લોહીને આખા શરીરમાં વહેતું રાખવાનું કામ કરે એ છે, જે રુધિરનું રુધિર વાહિકાઓ વડે વહન કરી શરીરના દરેક ભાગમાં પહોંચાડે છે. કાન એ શરીરનું બાહ્ય અંગ છે, જે અવાજ સાંભળવાનું કાર્ય કરે છે. કાન જે છે આપણું સાંભળવાનું કાર્ય કરે છે. કોષમાં શ્રમ વિભાજન જોવા મળે છે. દરેક કોષ કેટલાક ઘટકો ધરાવે છે, જે કોષના પર્યાવરણમાં કોઈ ચોક્કસ કાર્ય કરે છે. બરાબર, આ તમને અહીંયા કોષ બતાવેલો છે, તો એ કોષ એક ચોક્કસ કાર્ય કરે.
બરોબર છે, એની અંદર રહેલા જે ઘટકો જે છે એ બધા ચોક્કસ કાર્યો કરતા હોય. એટલે અહીંયા શ્રમનું વિભાજન, કામની વહેંચણી કરેલી હોય કોષની અંદર અલગ અલગ જે બધા ઘટકો જે છે, તો એને બધાને કામ સોંપેલું હોય કે તમારે આજ કામ કરો, તમારે આ કામ કરો. એટલે શ્રમની અહીંયા શું કરેલી હોય, વહેંચણી કરે, શ્રમ એટલે કામ, બરાબર, એની વહેંચણી કરેલી હોય. અને કોષ જે છે એ કોષના પર્યાવરણમાં કોઈ ચોક્કસ શું કરતા હોય, બધા કાર્ય, જેમ કે તેમને અહીંયા બતાવેલું છે કે કોષરસ પટલ શું કામ કરે, તે દ્રવ્યોની આપ લે કરવાનું કામ કરે. પછી રિબોઝોમ્સ છે એ શું કામ કરે, કોષની અંદર રહેલો ઘટક, તો એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે. કણાભ સૂત્ર શું કામ કરશે, તો કે એ ઊર્જા પેદા કરશે, ઊર્જા મુક્ત કરશે. આ રીતે દરેક કોષની અંદર રહેલા ઘટકોને શું કરેલી હોય, કામની વહેંચણી કરેલી હોય, શ્રમ વિભાજન કરેલું હોય. કોષના વિવિધ ઘટકોને કોષની અંગિકાઓ કહે છે. તો કોષની અંદર રહેલા જે બધા અલગ અલગ ઘટકો જે છે, કે જે ઘટકોને અલગ અલગ કામની વહેંચણી કરેલી હોય છે, તો એ બધા ઘટકોને શું કહેવાય, કોષની અંગિકાઓ કહેવાય. દ્રવ્યોની આપલે, પ્રોટીન સંશ્લેષણ, ઉર્જા મુક્ત કરવી, નક્કામાં દ્રવ્યો મુક્ત કરવા વગેરે કોષના વિશિષ્ટ કાર્યો છે. આ કાર્યો કોષની વિશિષ્ટ અંગિકાઓ દ્વારા થાય છે. વિભિન્ન અંગિકાઓ સાથે મળીને મૂળભૂત એકમ રચે છે. આ બધી અંગિકાઓ જે છે એ અલગ અલગ કામ કરે, બરાબર. કોષની અંદર અલગ અલગ ઘટકો હોય, એ બધા ઘટકોને શું કહેવાય, અંગિકા કહેવાય. અને અંગિકાઓ બધા અલગ અલગ કામ કરતા હોય, તો વિભિન્ન અંગિકાઓ બધી ભેગી મળી અને શું બનાવે, એક આવો એક મૂળભૂત કોષની રચના કરે, બરાબર. મૂળભૂત એકમ જેને આપણે કોષ કહીએ છીએ એની રચના કરશે. જેને કોષ કહે છે. આ અંગિકાઓના કારણે કોષ અસ્તિત્વ ટકાવી શકે છે. જો અંગિકાઓ ન કામ કરે તો કોષ કયો થઈ જાય, મૃત થઈ જાય, મતલબ કે કોષનું અસ્તિત્વ ન રહે, બરાબર છે, અને તે કાર્ય કરી શકે નહીં. એટલે કોષને કામ કરવું તો બધી અંગિકાઓ કામ કરતી હોવી જોઈએ. અંગિકા કામ કરશે તો એના કારણે કોષનું અસ્તિત્વ ટકશે, બરાબર. છે અને તેના કાર્યો કરી શકે છે. દરેક સજીવો નાના એકમોના બનેલા છે, જેને કોષો કહેવાય છે. આ કોષોની કોષાંગિકાઓ કોઈ એક ચોક્કસ કાર્ય કરતી હોય છે. કોષની અંગિકાઓ દરેક સજીવોમાં અલગ અલગ હોય છે, પરંતુ તેના કાર્યોમાં ફેર પડતો નથી. બરાબર, જે વાત કરી કે કોષની અંદર જે અંગિકાઓ છે, તો દરેક અંગિકા શું કરે, અલગ અલગ કામ કરે. તો આ કોષની અંગિકાઓ દરેક સજીવમાં અલગ અલગ હોય, પરંતુ બધાનું કામ કેવું તો એક સરખું, કાર્યમાં ફેર ના પડે, બરાબર છે. કોષની અંગિકાઓ દરેક સજીવમાં અલગ અલગ હોય, પરંતુ એમનું કાર્ય કેવું હશે તો કે એક સરખું હશે, કાર્યમાં ફેર ન થાય. જેમ કે કણાભ સૂત્ર પ્રાણ વનસ્પતિમાં હોય, બરાબર, પ્રાણીમાં હોય, વનસ્પતિ કોષમાં પ્રાણી કોષમાં હોય, તો બંનેનું કામ એક જ, એને ઉર્જા પેદા કરવાની, શક્તિ પેદા કરવાનું કામ, બરાબર છે. તો આ રીતે આપણે જે મુદ્દો જે ચર્ચા કરી કે સજીવ શેના બનેલા હોય છે, બરાબર છે, એની આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરી કે સજીવ જે છે એ કોષોના બનેલા હોય છે. અને કોષ જે છે એની ઇતિહાસની અંદર કોષ શબ્દ જે છે સૌથી પહેલા કોને આપ્યો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપ્યો. ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ કોષને અભ્યાસ કર્યો અને અલગ અલગ બધી આપણને માહિતી આપણને આપી, બરાબર. અને કોષ જે છે એ શું છે, તો કે સજીવનો પાયાનો એકમ છે. તો પાઠ જે છે આપણે આજે અહીંયા સુધી રાખીએ. ત્યાર પછીનો જે મુદ્દો જે છે એની આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ.